દીપોત્સવીના તહેવારમાં લક્ષ્મીજીની પૂજા કરી અને સૌ કોઈ સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે। પોરબંદરમાં દિવાળીના દિવસે મહાલક્ષ્મીજીને ચલણી નોટોનો શણગાર કરવામાં આવ્યો હતો અને ચલણી સિક્કાઓનું પણ શ્રીયંત્ર બનાવવામાં આવ્યું હતું। પોરબંદરમાં દીપોત્સવીના પર્વ દરમિયાન મંદિરોમાં દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળે છે। ડ્રીમલેન રોડ ઉપર આવેલા મહાલક્ષ્મીજીના મંદિરે આ વર્ષે કોરોનાને લઈને મોટા ભાગના ધાર્મિક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે। દિવાળીના દિવસે આ મંદિરમાં લાખો રૂપિયાની ચલણી નોટોનો શણગાર કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે માત્ર 2 લાખની ચલણી નોટોનો શુકન પૂરતો જ શણગાર કરવામાં આવ્યો હતો, તેમજ ચલણી સિક્કાનું શ્રીયંત્ર બનાવવામાં આવ્યું હતું। દિવાળીના દિવસે સવારથી લઈને સાંજ સુધી મહાલક્ષ્મીજીના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। આ વખતે સરકારની ગાઈડલાઈન મુજબ જે પણ દર્શનાર્થીઓને દર્શનનો લાભાર્થ દેવાનો હતો, સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગમાં સેનિટાઈઝર કરીને મંદિરમાં દર્શન કરવાનો પ્રવેશ આપવામાં આવે છે। એ પ્રમાણે અમારે દર વર્ષે માતાજીને 51 લાખના દર વર્ષે અમારે દર્શન થાય છે, પણ આ વખતે કોરોના કાળના દરમિયાન અમે આ વખતે માતાજીનું સકન હચવાઈ જાય એ માટે થઈને અમારાથી જેટલું પણ થયું એટલું અમે કર્યું છે। સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જે પણ સરકારશ્રીએ કીધેલું છે કે આ રીતના દર્શન કરાવવાનું, એ રીતના જ દર્શન છે ને કરાવ્યા છે બધાને, ને બધાએ આમાં સાથ સહકારને સારો છે બધાનો। સરકારી તંત્રનો સાથ સરકાર સારો છે, પોલીસ સ્ટાફનો સાથ સરકાર સારો છે, ને માતાજીને દર્શન થાય બધાય એ માટે આપણે હિન્દુ સંસ્કૃતિ મુજબ સારામાં સારું અત્યારે અમારી વ્યવસ્થા જેટલી પણ થાય છે એટલી કરીએ છીએ। કોરોનાને લઈને મહાલક્ષ્મીજીના મંદિરે સેનિટાઈઝ અને સોશિયલ ડિસ્ટન્સ સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી, જોકે કમળના ફૂલ અને પ્રસાદી સહિતની વસ્તુઓ સ્વીકારવામાં આવતી ન હતી। આજે દિવાળીના દિવસે મહાલક્ષ્મીજીના દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી। તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।